છોટા ઉદેપુર નગરપાલિકામાં થોડા દિવસ અગાઉ ઉપપ્રમુખ ઇન્ચાર્જ પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત 19 પાલિકા સભ્યોથી પાસ થઈ હતી ત્યારે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જગ્યા ખાલી પડતા ગત રોજ 21/10/2021 સુધી કાર્યકારી ઉપપ્રમુખ તરીકે વંદન પંડ્યાના નામનો હુકમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયો હતો. જ્યારે બીજી તરફ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરના હુકમના સંદર્ભે ફરી નરેનભાઈ જયસ વાલને પ્રમુખનો ચાર્જ સંભાળવા લેખિત વિનંતી કરાઈ હતી, જે અંતર્ગત આજરોજ નગરપાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ નરેનભાઈએ લીધો હતો. આ પ્રસંગે તેઓના સમર્થકો દ્વારા મીઠાઈ વહેંચી ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી. મારી પર જે ખોટા કેસો કરવામાં આવ્યા હતા તેનો નામદાર હાઈકોર્ટે મને જે ન્યાય આપ્યો છે એ ગુજરાતની ન્યાયપાલિકા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. મને પૂરો સંતોષ થયો. મને ન્યાયપાલિકાએ જે મને આદેશ કર્યો છે એનાથી હું ખુશ છું. નગરજનોએ જે તકલીફ વેઠી છે એક વર્ષમાં સફાઈમાં, લાઇટમાં, પાણીમાં, એનો હું દિલગીર વ્યક્ત કરું છું અને હું મને વિશ્વાસ છે કે હું એ કામ પૂરા જોશથી હું મારી રીતે પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર.